हेलो स्टूडेंट्स, हाउ आर यू? तमे बधा मजामां छो? दिवाळी વેકેશનમાં તમે ખૂબ મજા કરી હશે, ખરું ને? ખૂબ સરસ, વેરી ગુડ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે અંગ્રેજી વિષયમાં સેમિસ્ટર 2માં યુનિટ 1નો અભ્યાસ કરીશું. યુનિટ 1નું નામ છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા. ટેસ્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનો સ્વાદ. વિદ્યાર્થી મિત્રો, આપણો જે દેશ છે એ દેશ કેવો છે? વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. વિવિધ ધર્મ પાળતા, વિવિધ ભાષા બોલતા લોકો આપણા દેશમાં રહે છે. અને ભારતમાં જે અલગ અલગ રાજ્યો આવેલા છે, એ અલગ અલગ રાજ્યોની અંદર જે વાનગીઓ છે એ વાનગીઓ પણ પ્રખ્યાત હોય છે, અને આપણે તે ખાધી પણ છે. તમે ખાધી હશે, બરાબર ને? દાળ બાટી છે, પાઉંભાજી છે, ઢોસા છે, ઢોકળા છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, તેવો જ આપણો જે મુખ્ય પાઠ છે એ મુખ્ય પાઠનું નામ છે ટેસ્ટ ધ વેસ્ટ. તેનો અભ્યાસ આપણે આગળ કરીશું. આજે આપણે એક્ટિવિટી 1માં એ બી સીનો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 1A છે, રિસાઇટ ધ પોયમ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આ કવિતા છે, એ કવિતા હું ગાઈશ, તો તમે તમારી ચોપડીમાં ધ્યાનથી જોવાનું છે અને સાંભળવાનું છે. ત્યાર પછી હું આ કવિતા સમજાવીશ. અ માઇન્ડ એક્ટિવિટિંગ ડે. આઈ વેન્ટ ટુ ધ સિટી ટુ સી મિસિસ સ્વીટી. શી ગેવ મી અ રૂપી ટુ બાય અ ટોફી. ધ ટોફી વોઝ સોલ્ડ. So I bought a flower, the flower was dead. So I bought some thread, the thread was thin. So I bought a pin, the pin was sharp. So I bought a harp, the harp wouldn't play. So I gave it away. I went back to the city to see Mrs. Sweetie. વિદ્યાર્થી મિત્રો, તમને કવિતા સાંભળવાની મજા આવી ને? વેરી ગુડ, ખૂબ સરસ. વિદ્યાર્થી મિત્રો, આ જે કવિતા છે એ કવિતામાં શ્રીમતી સ્વીટી છે એ તમારા જેવા એક છોકરો છે, એ છોકરાને 1 રૂપિયો આપે છે. પણ આ જે છોકરો છે એ છોકરો મૂંઝવણમાં મુકાય છે કે 1 રૂપિયાનું ખરીદવું શું. તો શું કરે છે? તે શહેરમાં જાય છે અને ત્યાં જઈને શું કરે છે? ટોફી ખરીદે છે. પણ ટોફી કેવી હોય છે? હા, વેરી ગુડ. કેવી હોય છે? સોર હોય છે, બરાબર, ખાટી હોય છે. ત્યાર પછી એ શું કરે છે? એને પાછી આપી દે છે અને ફ્લાવર લઈને આવે છે. પણ ફ્લાવર પણ કેવું હતું? ડેડ, એટલે કે મુરઝાયેલું, એટલે તેને પણ પાછું આપી દે છે. ત્યાર પછી તે દોરો લાવે છે, પણ દોરો પણ કેવો હતો? પાતળો, એટલે દોરાને પણ પાછો આપી દે છે. ત્યાર પછી એ બજારમાં જાય છે અને ત્યાંથી પછી શું ખરીદી લાવે છે? હા, પિન. પણ પિન કેવી હોય છે? સાર્પ, એટલે શું થાય? યસ, વેરી ગુડ. શું થાય? તીક્ષ્ણ. તો ત્યાર પછી એ ફરીથી તેને આપી આવે છે અને શું લઈને આવે છે? હાર્પ. હાર્પ એટલે શું થાય? એક પ્રકારનું મ્યુઝિકનું વાદ્ય છે, જેને આપણે વીણા પણ કહીએ છીએ. વીણા તો લઈ આવે છે, પણ એ શું થાય છે? વીણા વાગતી નથી, એટલે શું કરે છે? તેને પણ એ પાછી આપી દે છે. અને ત્યાર પછી એ શું કરે છે? પાછો શહેરમાં જાય છે અને મિસિસ સ્વીટીને મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ કવિતા સમજવાની મજા આવી ને? વેરી ગુડ. હવે આપણે બી જોઈએ. ફાઇન્ડ આઉટ ધ વર્ડ પેર્સ ફ્રોમ ધ પોયમ. કવિતામાંથી શબ્દ જોડી શોધી કાઢો. ઉદાહરણ જુઓ. સિટી, સ્વીટી, બરાબર.
તો અહીંયા તમે ઉપર કવિતામાં જોશો તો તમને જોવાશે કે સિટી અને પહેલાં લાઇનમાં આપણને છેલ્લો શબ્દ છે સિટી અને બીજી લાઇનમાં છેલ્લો શબ્દ છે સ્વીટી. તો શું થાય છે, રાઇમિંગ વર્ડ છે, બરાબર. તો એવા જ જે શબ્દો છે એ નીચે આપેલા છે, તો આપણે એ શબ્દો કવિતામાંથી શોધીને લખીશું. પહેલું જુઓ રૂપી, તો કવિતામાં જોશો તો રૂપી સાથે શું રાઇમિંગ થાય છે, યસ, કયો રાઇમિંગ વર્ડ છે, ટોફી. ત્યાર પછી બીજો શબ્દ છે ડેટ, તો ડેટ સાથે કયો શબ્દ રાઇમિંગ થશે કવિતામાં જુઓ, હા, થ્રેડ. ત્યાર પછી ત્રીજું જુઓ પિન, પિન સાથે શું થશે, થીન. ત્યાર પછી જુઓ ચોથું, ચોથો શબ્દ જુઓ શાર્પ, શાર્પ સાથે શું થશે, યસ, ગુડ, હાથ. અને પાંચમો જ શબ્દ છે સોર, સોર સાથે શું રાઇમિંગ વર્ડ આવશે કવિતામાં જુઓ, યસ, વેરી ગુડ, ફ્લાવર. હવે નીચે જુઓ સી, કમ્પ્લીટ ધ ટેબલ, ફોટો પૂર્ણ કરો. તેમાં જુઓ બે કોલમ આપેલા છે, એક કોલમમાં લખેલું છે આઈ ગેવ બેક અને બીજા કોલમમાં લખ્યું છે ઇટ વોઝ. આઈ ગેવ બેક, આઈ ગેવ બેક એટલે કે પાછું આપી દીધું, ઇટ વોઝ અને તે કેવું હતું, બરાબર. છોકરો છે એ છોકરો શું શું ખરીદી લાવ્યો અને એને શું શું પાછું આપ્યો, એ જે વસ્તુ છે એ આપણે આ આઈ ગેવ બેકમાં લખવાની છે. અને તે કેવી હતી તે આપણે ઇટ વોઝમાં, ઇટ વોઝ કોલમ છે એમાં લખવાનું છે, બરાબર. ચાલો તો આપણે જોઈએ, ફ્લાવર, આઈ ગેવ બેકમાં લખો ફ્લાવર, તો તેની સામે લખો ડેટ. ત્યાર પછી આઈ ગેવ બેકમાં લખો થ્રેડ, હા, અને તેની સામે ઇટ વોઝવાળા કોલમમાં લખો થીન. ત્યાર પછી લખો ઇટ, આઈ ગેવ બેકમાં લખો પિન, અને તેની સામે ઇટ વોઝના કોલમમાં લખો સાર. ત્યાર પછી લખો આઈ ગેવ બેકમાં હાર, અને ઇટ વોઝવાળા કોલમમાં હાર્પની સામે લખો વુડન પ્લે. વેરી ગુડ વિદ્યાર્થીઓ, તમને તો સરસ આવડી ગયું. હવે આપણે તેવી જ રીતે આપણે શું કરવાનું છે, નીચે જુઓ શું લખેલું છે, મેક સેન્ટન્સીસ યુઝિંગ ધ ટેબલ એન્ડ સ્પીક અલાઉડ, એટલે કોઠાનો ઉપયોગ કરી વાક્યો બનાવો અને મોટેથી બોલો. આપણે જે કોઠામાં હમણાં જે લખ્યું છે તેના જ આપણે શું કરવાનું છે, એક વાક્ય બનાવવાનું છે. જો ઉદાહરણમાં આપેલું છે જુઓ, આઈ ગેવ બેક ધ ટોફી, ઇટ વોઝ સોર, બરાબર. આ રીતે આપણે વાક્યો બનાવીશું. બીજું જુઓ, બીજું વાક્ય આ રીતે બનશે, આઈ ગેવ બેક ધ ફ્લાવર, ઇટ વોઝ ડેડ. આઈ ગેવ બેક ધ થ્રેડ, ઇટ વોઝ થીન. આઈ ગેવ બેક ધ પિન, ઇટ વોઝ શાર્પ. આઈ ગેવ બેક ધ હાર, ઇટ વુડન્ટ પ્લે. સરસ, વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, તમને આ રીતે જે વાક્યો છે એ વાક્યો બનાવતા આવડ્યા હશે, બરાબર. તો તમે તમારી નોટમાં આ એક્ટિવિટી 1 છે એ બી સી એ તમારે તમારી નોટમાં લખવાનું છે, અને કવિતા છે એ કવિતા ગાવાની છે અને કવિતા પણ લખવાની છે, અને સાથે તેની સામે જે ચિત્ર છે એ ચિત્ર તમારે તમારી કવિતાની સામે દોરવાનું છે, બરાબર. અને આપણે જે નિયમિત રીતે જે આપણે અનુલેખન લખીએ છીએ તે અનુલેખનની 5 લીટી પણ તમારે તમારી અનુલેખનની નોટમાં કોઈ પણ અંગ્રેજી સાહિત્યમાંથી લખવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયામાં એક્ટિવિટી 1માં કવિતા જોઈ, એ એક્ટિવિટી 1 એ જોઈ, ત્યાર પછી આપણે કવિતામાંથી જે શબ્દ શોધી કાઢી ને જે વર્ડ પેર્સ છે તે જોયું, અને
આપણે સી કોઠો પૂર્ણ કરો અને કોઠાનો ઉપયોગ કરી વાક્યો બનાવો તે આપણે જોઈ ગયા. બરાબર, સારું. તો વિદ્યાર્થી મિત્રો આવજો, ગુડ બાય.